नमस्कार, जय ममादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल, धोरण त्रण विषय गणित। गणित विषय में बाळको, आज आप स्वाध्याय बुक में प्रकरण 14 रुपया पैसा अपनी पाठ्यपुस्तक में समझी गया छे। प्रकरण 14 हवे आज आप स्वाध्याय पोथी में पेज नंबर 54। चलो बाळको, बधाज तमारी स्वाध्याय बुक इरेजर पेन्सिल साथे राखवानो छे अने समझता जासू अने पूरता जासू आपणे। तो चालो पेज नंबर 54 पर प्रकरण 14 रूपया पैसा, तेमा जुओ आपणुं चलणी नाणुं। भारत देशनुं चलणी नाणुं खाली जग्या छे, रूपया के डॉलर। हवे आपणा देशमां शुं चाले छे तो के रूपया। तो अहीं लखीशुं रूपया। હવે એના પછી જુઓ, નીચે જુદા જુદા રૂપિયાના સિક્કા અને ચલણી નોટોના ચિત્રો આપેલ છે, તો જોઈને તેમની કિંમત લખો। હવે બાળકો, આ બધા જ રૂપિયા અને સિક્કાને તમે ઓળખો જ છો, એટલે આપણે ઓળખી અને નીચે એની કિંમત લખવાની છે। જુઓ, આ નંબર 1માં આ સિક્કો દેખાય છે, એ કેટલાનો છે? તો કે 50 પૈસાનો। હવે અહીં લખીશું 50 પૈસા। એના પછી જુઓ નંબર 2માં આ દેખાય છે, એ સિક્કો કેટલાનો છે? તો કે રૂપિયા 1નો। એના પછી જુઓ કેટલાનો સિક્કો છે? તો કે રૂપિયા 2નો। તો અહીં લખીશું રૂપિયા 2। એના પછી જુઓ નીચે 4 નંબરમાં કેટલાનો સિક્કો છે? તો કે રૂપિયા 5નો। એના પછી જુઓ આ સિક્કો કેટલાનો દેખાય છે? હા, રૂપિયા 10નો। તો અહીં લખીશું રૂપિયા 10। એના પછી જુઓ આ નોટ દેખાય છે, એ કેટલાની છે? તો કે 1 રૂપિયાની નોટ। તો અહીં લખીશું રૂપિયો 1। આ નોટ છે અને આગળ જે છે એ સિક્કા છે। હવે આપણે નોટમાં કેટલા રૂપિયા છે એ જોઈએ। હવે આ નોટ કેટલાની દેખાય છે? હા, રૂપિયા 2। હવે આ નોટ કેટલાની દેખાય છે? તો કે રૂપિયા 5। હવે આ નોટ તો કે 10 રૂપિયાની। તો અહીં લખીશું રૂપિયા 10। એની નીચે જુઓ 10 નંબરમાં આ નોટ કેટલાની દેખાય છે? તો કે 20ની। તો અહીં લખીશું રૂપિયા 20। એના પછી જુઓ કેટલાની નોટ છે? તો કે 50ની, રૂપિયા 50। એના પછી જુઓ કેટલાની નોટ છે? તો કે 100ની। હવે નંબર 13 જુઓ, હવે આ નોટ છે એ કેટલાની દેખાય છે? હા, વેરી ગુડ, 200 રૂપિયાની। તો અહીં લખીશું રૂપિયા 200। એના પછી તો કે 500ની નોટ, તો અહીં લખીશું 500। એના પછી જુઓ કેટલાની નોટ દેખાય છે? 2000ની। તો અહીં લખીશું રૂપિયા 2000। પેજ 54 પૂર્ણ થાય છે। એના પછી જુઓ પેજ 55 પર। ચાલો બાળકો, પેજ નંબર 55 પર આપણે નંબર 3માં જોડકા જોડો। તો ચાલો આપણે જોડકા જોડીશું। પેલા 1 નંબરમાં કેટલાની નોટ દેખાય છે? તો કે 1 રૂપિયાની। હવે સિક્કામાંથી આપણે રૂપિયા બનાવવાના છે, તો 1 રૂપિયો ક્યાં બને છે એ આપણે જોવાનું। આ 2નો સિક્કો છે, આ તો 10-10ના છે, આ 2ના છે અને આ 1ના છે। તો 50-50 પૈસાના 2 સિક્કા આપેલા છે, એટલે કેટલા બને? તો કે 1 રૂપિયો। તો અહીં જોડકું એની સાથે જોડો, 1 નંબરનું જોડકું 3ના બોક્સમાં જોડો। હવે એના પછી જુઓ કેટલાની નોટ છે? 2ની। તો એની સામે 2નો સિક્કો, તો ચાલો જોડકા જોડો। એના પછી જુઓ કેટલાની નોટ છે? તો કે 5ની। તો હવે આપણે 1, 2, 3, 4 ને 5, 5 સિક્કા, 5 સિક્કા બરાબર 5ની નોટ બને માટે ત્યાં જોડો। એના પછી 10ની નોટ છે, તો હવે 10ની નોટ બરાબર ક્યાં જોડવાનું છે? 2 રૂપિયા, 2ના સિક્કા કેટલા છે? તો કે 5, 2 5 ને 10,
સ્કેલ ની મદદ થી સીધા જોડકા જોડવાના છે. હવે કેટલા ની નોટ છે? 50 ની. તો એક વાર 10, બે વાર 10, ત્રણ વાર 10, ચાર વાર 10 અને પાંચ વાર 10 એટલે કે 50 રૂપિયા. તો તેની સાથે જોડો. અહીં આપણો જોડકું પૂર્ણ થાય છે. હવે એની નીચે જુઓ પ્રશ્ન નંબર 4 પર. 4 માં નોટ અને સિક્કાના સાંકેતિક ચિત્રોનો ઉપયોગ કરી નીચેની રકમ દર્શાવો. હવે સાંકેતિક આપણે શું કરવાનું છે? ચિત્રોનો ઉપયોગ કરી નીચેની રકમ દર્શાવવાની છે. તો અહીં શું કરવાનું છે? જો એક ઉદાહરણ આપેલું છે, 31 રૂપિયા હોય તો એને આપણે અલગ અલગ રીતે કરીએ તો એક 20ની નોટ બને, એક 10ની બને અને એક 1 રૂપિયો. એવી રીતે આ બોક્સ મેં દોરેલા છે, એવા બોક્સ તમારે સ્કેલની મદદથી બોક્સ દોરી લેવાના અને આ રીતે ગોળાકાર અને લંબચોરસ બોક્સ દોરવાના. તો ચાલો 24 રૂપિયા, 24 રૂપિયા બનાવવા હોય તો કઈ રીતે બને? તો કે 20 રૂપિયા એના 20 રૂપિયા અને પછી સિક્કા કેટલા એમાં મૂકીએ તો બને? 4નો તો સિક્કો હોય નહીં એટલે એક વાર 1 રૂપિયો, એ બીજી વાર 3 વાર અને 4 વાર 1 રૂપિયો મૂકો એટલે 24 રૂપિયા બને. થઈ ગયા બાળકો 24 રૂપિયા, 20 અને 4 24. હવે એના પછી જુઓ 7 રૂપિયા અને 50 પૈસા. હવે 7 રૂપિયા આપણે બનાવવો હોય તો 5નો એક સિક્કો અને એક 2નો સિક્કો અને માથે 50 પૈસા એટલે થઈ ગયા 7 રૂપિયા. તો અહીં લખીશું 5 રૂપિયા, 2 રૂપિયા અને 50 પૈસા. થઈ ગયા બાળકો 7 રૂપિયા અને 50 પૈસા. હવે એના પછી જુઓ 10, 100, 5 રૂપિયા કેટલા? નંબર 3 માં 105 રૂપિયા એટલે 100 ની નોટ એટલે કે 100 રૂપિયા અને એક 5ની નોટ અથવા તો 5નો સિક્કો એટલે 105 રૂપિયા. હવે એના પછી જુઓ 15 રૂપિયા અને 50 પૈસા. 15 રૂપિયા બનાવવા હોય તો એક 10 રૂપિયાની નોટ, 10 રૂપિયા, 5 રૂપિયા અને 50 પૈસા. એના પછી નંબર 5, 63 રૂપિયા. હવે 63 રૂપિયા બનાવવા માટે શું કરવાનું? તો કે 50 ની નોટ, 50 રૂપિયા, એના પછી 10 રૂપિયા એટલે 50 ને 10 કેટલા થયા? તો કે 60. હવે કેટલા ઘટે? તો કે 3 રૂપિયા. તો એક એક કરીને આપણે 3 રૂપિયા બનાવીએ. 1 રૂપિયો, 1 રૂપિયો, 1 રૂપિયો. થઈ ગયા 50, 60 અને 3, 63. અહીં 55 પેજ પૂર્ણ થાય છે. હવે 56 પર જોઈએ. જુઓ બાળકો, નંબર 5, નોટ અને સિક્કા દ્વારા દર્શાવેલી રકમ જણાવો. અહીં નોટ પણ આપેલી છે અને સિક્કા પણ છે. હવે બંને થઈને કેટલી રકમ બને તે અહીં આપણે જણાવવાની છે. તો જુઓ બાળકો, 100 ની નોટ અને એક કેટલાની? 5ની, એટલે 105 અને 50, 50 પૈસાના બે સિક્કા એટલે કે 1 રૂપિયો એટલે કેટલા બન્યા? તો કે 106 રૂપિયા. હવે એના પછી જુઓ, 21ની નોટ છે, એક 2ની અને એક 1ની એટલે કેટલા રૂપિયા બન્યા? તો કે 23 રૂપિયા. એના પછી જુઓ, એક 50ની નોટ અને એક 1 રૂપિયો અને 50 પૈસાનો એક સિક્કો એટલે કે 50 રૂપિયા અને 50 પૈસા. 51 રૂપિયા, 50ની નોટ અને એક 1ની એટલે કે 51 રૂપિયા અને 50 પૈસા. એના પછી નીચે જુઓ બાળકો. હવે નંબર 4 માં 50ની નોટ બરાબર છે, એના પછી 10, 60, એના પછી 10, 70. 70 અને 2, 2 ના 3 સિક્કા છે એટલે કેટલા? 70 ને 6, 76. 76 અને આ 3 જે સિક્કા દેખાય છે ઉપરના એ 50, 50 પૈસાના છે એટલે આ 2 50 મળતા 77 અને 77 રૂપિયા અને 50 પૈસા. તો અહીં લખીશું 77 રૂપિયા અને 50 પૈસા. એના પછી જુઓ નંબર 5, એમાં 100ની નોટ છે દેખાય છે ને, હા,
એકવીસ ની છે એટલે કેટલા થયા? એકસો વીસ અને દસ એકસો ત્રીસ, એકસો ચાલીસ અને એકસો પચાસ, એકસો પચાસ અને પાંચ એકસો પંચાવન, એકસો પંચાવન ને ચાર એકસો ને ઓગણસાઠ રૂપિયા, એકસો ઓગણસાઠ રૂપિયા. હવે એની નીચે જુઓ, હવે એક બલૂન દેખાય છે ને ફુગો, એક નંબરમાં ત્રણ રૂપિયા. હવે ત્રણ રૂપિયા આપણે કઈ જગ્યાએ સિક્કા આપેલા છે ગણવાના? તો જુઓ સી માં, બે રૂપિયાનો એક સિક્કો અને બે પચાસ પચાસ પૈસાના એટલે કેટલા બને? તો કે ત્રણ રૂપિયા. ફુગાની કિંમત કેટલી છે? ત્રણ રૂપિયા. તો એની સાથે જોડો. પછી પતંગ છે આજે આપેલી, એ પાંચ રૂપિયા અને પચાસ પૈસા. તો હવે પાંચ રૂપિયા અને પચાસ પૈસા, ડી માં જુઓ પૈસા અને રૂપિયા, બે રૂપિયાની નોટ, બે રૂપિયાની નોટ એટલે કે ચાર રૂપિયા, એક એક રૂપિયાની એટલે કે પાંચ રૂપિયા, પાંચ અને પચાસ પૈસા થઈ ગયું બાળકો પતંગની કિંમત. તો ચાલો તેને ડી સાથે જોડો. હવે એના પછી જુઓ દસ રૂપિયા કોણ છે? એના દસ રૂપિયા. હવે દસ રૂપિયા આપણે જોઈએ એમાં એક કેટલાની નોટ દેખાય છે? પાંચની અને એક પાંચનો સિક્કો એટલે થઈ ગયા બાળકો કોણના રૂપિયા? દસ. એના પછી જુઓ મિલ્ક છે ને વીસ રૂપિયા, એક ચોકલેટ દેખાય છે એની કિંમત કેટલી છે? તો કે વીસ રૂપિયા. તો અહીં બી માં આપેલું છે દસ દસ ના બે સિક્કા એટલે કેટલા બને? તો કે વીસ રૂપિયા. તો સ્કેલની મદદથી સીધી લાઈન આપણે કરીશું. હવે આ ભમરડો શું દેખાય છે? હા, એ બાર રૂપિયા. હવે બાર રૂપિયા તો ઉપર જુઓ પાંચનો સિક્કો એક, બીજો પાંચનો એટલે કે દસ અને એક એકના બે એટલે કે બાર રૂપિયા. તો ત્યાં જોડો તેની સાથે. અહીં આપણા છપ્પન પેજ પૂર્ણ થાય છે. હવે જુઓ સત્તાવન પેજ નંબર, નીચે આપેલી વસ્તુની કિંમત કયા કયા નોટ અને સિક્કા વડે ચૂકવાશે પ્રશ્નાર્થ કર્યો છે, તેની ફરતે રાઉન્ડ કરો. હવે આપણે કેવું માગ્યું છે કે આ જે સ્કેલ છે એ કયા રૂપિયા વડે એની કિંમત આપણે ચૂકવવાની છે? તો કે અહીં આપેલું છે બે રૂપિયા વડે નહીં કરી શકીએ, તો શું કરવાનું છે? અહીં પાંચનો સિક્કો આપેલો છે તો રાઉન્ડ ક્યાં કરવાનું? પાંચના સિક્કા ઉપર. આ રીતે વ્યવસ્થિત ગોળ રાઉન્ડ કરવાનું. એના પછી પેન આપેલી છે, પેનની કિંમત કેટલી છે? તો કે પેનની કિંમત છે બે રૂપિયા. તો અહીં પચાસ પૈસાનો એક, પચાસ પૈસાના બે, એવી રીતે એક રૂપિયાનો, પાંચ રૂપિયાનો. તેની કિંમત ચૂકવવા માટે શું કરવું પડે? પેલા એક રૂપિયો બનાવીએ આપણે, એક રૂપિયો અને બે પચાસ પચાસ પૈસા ઉમેરતા કેટલા મળે? તો કે એક રૂપિયો બની ગયા. આ એક રૂપિયો અને એક આ બે રૂપિયા, બે રૂપિયાની પેન. હવે એની નીચે જુઓ પંદર રૂપિયાનું એક બોક્સ દેખાય છે, એમાં પેન પેન્સિલ કે છે એ પંદર રૂપિયાની કિંમત શું છે? તો કે પંદર રૂપિયા. હવે પંદર રૂપિયા બનાવવા માટે આપણે શું કરવાનું છે? તો કે એક દસની નોટ લેશું. તો એક દસની નોટ પર રાઉન્ડ કરો. હવે દસની નોટ, દસ ને બે બાર, બેના સિક્કા પર રાઉન્ડ કરો. બાર અને એક તેર, એક ચૌદ અને એક પંદર, થઈ ગયા બાળકો પંદર રૂપિયા. હા, એની નીચે જુઓ હવે દસ રૂપિયાની બુક છે, બરાબર છે? તો દસ રૂપિયાની બુક માટે પાંચનો સિક્કો એક અને પાંચના સિક્કા બે, બરાબર દસ રૂપિયા. તો અહીં પાંચના સિક્કા પર રાઉન્ડ કરીશું બંને પર. હવે જુઓ નીચે આ પાંત્રીસ રૂપિયાનો એક કંપાસ બોક્સ દેખાય છે, એની કિંમત કેટલી છે? તો કે પાંત્રીસ રૂપિયા. હવે પાંત્રીસ રૂપિયા બનાવવા માટે એકવીસની નોટ, વળી પછી કેટલાની નોટ છે? એક, એ પાંચની. કેટલા થયા? વીસ અને પાંચ પચીસ, પચીસ ને પાંચ કેટલા? તો કે ત્રીસ. હવે કેટલા ઘટે છે? તો કે પાંચ રૂપિયા. એક વાર બે, આ બે વાર બે એટલે કે ચાર અને એક પાંચ, થઈ ગયા બાળકો વીસ પચીસ ત્રીસ અને આ ત્રણ થઈને પાંત્રીસ રૂપિયા. આ સિક્કો ના લ્યો અને આ સિક્કો લઈ લ્યો તમે તો પણ ચાલે, કારણ કે આ બે બે ના અને આ બધા જ છે એ કેટલા ના છે? તો કે એક એક ના સિક્કા છે. હવે ચાલો એના પછી જોઈએ.
હવે જો 8 નંબરમાં એક લીંબુની કિંમત 1 રૂપિયો હોય અને એક ટમેટાના 2 રૂપિયા આપવા પડતા હોય તો એક લીંબુ અને એક ટમેટાનું ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે હવે એક લીંબુ અને એક ટમેટું એકની 1 રૂપિયો કિંમત અને એકની 2 રૂપિયા એટલે એકને 2 3 તો ઓપ્શન આવે છે સી બુક્સમાં લખો સામે બુક્સ આપેલા છે એમાં સી લખો હવે એના પછી જુઓ નંબર 9 એક પેનના 2 રૂપિયા અને એક રિફિલના 1 રૂપિયો આપવા પડતા હોય તો એક પેન અને એક રિફિલ ખરીદવા 3 આપવા પડે તો શું કરવાનું એક પેનના 2 રૂપિયા અને એક રિફિલના 1 બરાબર છે આપવા પડતા હોય તો એક પેન અને 2 રિફિલ ખરીદવી છે કેટલી એક પેનના 2 રૂપિયા બરાબર છે પણ એક રિફિલનો 1 રૂપિયો છે ખરીદવી કેટલી 2 તો આ 2 રૂપિયા અને 2 કેટલા થાય 4 તો અહીં શું 3 રૂપિયા આપવા પડે તો શું તો કે ના રોંગ સમજાય છે ખરીદવી કેટલી તો કે 2 રિફિલ ખરીદવાની છે હવે એના પછી જુઓ નંબર 10 માં રૂપિયા 10 બરાબર 2 રૂપિયા એકવાર 2 2 વાર 3 વાર 4 વાર અને 5 વાર બરાબર છે 5 વાર 2 બરાબર 2 પંચાને 10 તો કે એ રાઈટ છે એના પછી જુઓ રૂપિયા 20 તમારી પાસે હોય તો તમે રૂપિયા 10 ની કેટલી આઈસ્ક્રીમ ખરીદી શકો હવે કેટલી આઈસ્ક્રીમ લઈ શકો તો કે 10 ની એક આવતી હોય તો આપણે 2 લઈ શકીએ માટે ઓપ્શન આવે છે બી હવે એના પછી જુઓ નંબર 12 2 નો 1 સિક્કો વત્તા 2 વત્તા 2 વત્તા 2 બરાબર કેટલા બને 2 4 6 અને 8 તો ઓપ્શન કયો આવે છે ઓપ્શન આવે છે સી કેટલા રૂપિયા બને તો કે 8 એના પછી જુઓ બાળકો તેર નંબરમાં 1 રૂપિયો બરાબર ખાલી જગ્યા પૈસા હવે 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય તો કે 100 પૈસા એકવાર 5 પૈસા બે વાર 5 પૈસા એ રીતે ગણો એટલે કેટલા થાય તો કે 100 પૈસા એના પછી જુઓ 14 નંબરમાં 50 પૈસા વત્તા 50 પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયો હવે કેટલા રૂપિયા થાય બાળકો 50 પૈસા અને 50 પૈસા એટલે કે 1 રૂપિયો અહીં ખાલી જગ્યામાં લખીશું 1 એના પછી નીચે જુઓ 15 નંબરમાં 50 પૈસાના 2 સિક્કાની કુલ કિંમત 1 રૂપિયાના સિક્કા જેટલી થાય બરાબર છે 50 પૈસાના 2 આઠાના આઠાના કરો તમે તો કેટલા થાય તો કે 1 રૂપિયા બરાબર થાય તો કે રાઈટ અહીં આપણા 57 પેજ પૂર્ણ થાય છે અને અહીં આપણું લેક્ચર પણ પૂર્ણ થાય છે આના પછીનો અભ્યાસ આવતા લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આવજો જય મામાદેવ